નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉલાણી ચિરાગ સર્વોપરી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ધોરણ 7 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને ચેપ્ટર નંબર છે 3, એટલે કે રેસાથી કાપડ સુધી, અને ભાગ નંબર છે મિત્રો આપણો 3. હવે ભાગ 2 ની અંદર અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે ઊન આપવા વાળા પ્રાણીઓ, તો આપણે પ્રથમ જોયું હતું કે ઘેટા છે, સામાન્ય રીતે ઘેટાના વાળમાંથી ઊન મેળવવામાં આવે છે. તો ઘેટા સિવાયના બીજા કયા પ્રાણીઓ છે કે જેમાંથી આપણને ઊન પ્રાપ્ત થતી હોય છે? તો ભાગ 2 ની અંદર આપણે જોઈ ચૂક્યા કે બકરી છે, બરાબર છે, ઊંટ છે, યાક છે, તો આવા પ્રાણીઓમાંથી પણ આપણને ઊન પ્રાપ્ત થતી હોય છે. તો આનો અભ્યાસ આપણે ભાગ 2 ની અંદર કરી ચૂક્યા છીએ. તો હવે આપણે આ ભાગ 3 ની અંદર રેસાઓમાંથી ઊન કઈ રીતે બનાવવામાં આવે છે એના વિશેની ચર્ચા કરવાની છે. તો જોઈએ મિત્રો કે પાઠ્યપુસ્તક ની અંદર પેજ નંબર 26 ઉપર તમને રેસાઓમાંથી ઊન જે ટોપિક આપેલો છે એના વિશેની ચર્ચા આપણે કરવાની છે. તો જોઈએ. રેસાઓમાંથી ઊન, તો જુઓ મિત્રો પાઠ્યપુસ્તકમાં સાથે સાથે કે ઊન મેળવવા માટે ઘેટાનો ઉછેર કરવામાં આવે છે. હવે ઊન મેળવવા માટે આપણે ઘેટાનો ઉછેર કરવામાં આવે છે એના વિશેની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા કે જેને શું કહેવામાં આવે છે, પસંદગી લક્ષી સંવર્ધન કહેવામાં આવે છે. પસંદગી લક્ષી સંવર્ધન એટલે શું? તો કે સુવાળા વાળ ધરાવતા ઘેટાઓને ઉત્પન્ન કરવાની, એટલે ઉત્પન્ન કરવા માટે પસંદગીની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને પસંદગી લક્ષી સંવર્ધન કહેવામાં આવે છે. તો એ જ વસ્તુ છે કે ઘેટાઓનો ઉછેર કરવા માટે, તો આપણે કીધું છે કે ઊન મેળવવા માટે આપણે ઘેટાઓનો ઉછેર કરવામાં આવે છે. આગળ જોઈએ, તેના વાળ કાપી અને પ્રક્રિયા કરીને ઊન બનાવવામાં આવે છે. તો ચાલો આપણે આ પ્રક્રિયા વિશે શીખીએ. ઊન કઈ રીતે મેળવવામાં આવે છે? તો એના વાળ છે શરીર પરના, તે વાળ કાપી અને તેના ઉપર કેટલીક પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને ત્યારબાદ એમાંથી ઊન મેળવવામાં આવે છે, એટલે કે ઊન બનાવવામાં આવે છે. તો આપણે આ પ્રક્રિયા વિશે થોડુંક શીખીએ. તો હવે છે કે ઘેટાનું પાલન અને સંવર્ધન, તો જોઈએ. ઘેટાનું પાલન અને સંવર્ધન, તો જુઓ મિત્રો પાઠ્યપુસ્તકમાં કે જો તમે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ જેવા પહાડી વિસ્તારો અથવા હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના મેદાનના વિસ્તારોની મુસાફરી કરો તો તમને ભરવાળો ઘેટાના ઝુંડ ચરાવતા નજરે પડશે. સમજાણ મિત્રો? તો તમે આવા આવા પ્રદેશો, તો કે ક્યાં ક્યાં? જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ જેવા જે પહાડી વિસ્તારો છે, ત્યાર પછી તો કે હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના જે મેદાનો પ્રદેશ છે, તો આવા પ્રદેશોમાં જો તમે સફર કરો તો જે ભરવાડ લોકો છે એ તમને ઘેટા ચરાવતા નજરે પડશે. આગળ જોઈએ, તો ઘેટું એ શાકાહારી પ્રાણી છે. કેવું છે? ઘેટું એ શાકાહારી પ્રાણી છે. ઘેટું
કે શાકાહારી પ્રાણી છે. આગળ જોઈએ, તે ઘાસ અને વનસ્પતિના પાંદડા ખાય છે. તે શું ખાય છે? તે ઘાસ અને વનસ્પતિના પાંદડા ખાય છે. તે ઘાસ અને વનસ્પતિના પાંદડા ખાય છે. ઘેટાને પાડનારા તેમને લીલો ચારો ઉપરાંત દાળનું મિશ્રણ, મકાઈ, જુવાર, ખોળ તથા ખનિજ દ્રવ્ય પણ ખવડાવતા હોય છે. હવે ઘેટું છે શાકાહારી પ્રાણી છે, આપણે કીધું, તો તે શું ખાય છે? તો કે ઘાસ અને વનસ્પતિના પાંદડા ખાય છે. તો જે ઘેટાને પાડનારા જે લોકો છે, એટલે કે જે ઘેટાઓને પાડે છે, તે લોકો આ ઘેટાઓને શું ખવડાવે છે? આના સિવાય તો આપણે કીધું છે કે ઘેટાને પાડનારા તેમને લીલો ચારો ઉપરાંત દાળનું મિશ્રણ, મકાઈ, જુવાર, ખોળ તથા ખનિજ દ્રવ્ય પણ ખવડાવતા હોય છે. તો આપણે લખી શકીએ કે ઘેટાને પાડનારા તેમને લીલો ચારો ઉપરાંત દાળનું મિશ્રણ, લીલો ચારો, દાળનું મિશ્રણ, મકાઈ, જુવાર, ખોળ અને ખનિજ દ્રવ્ય ખવડાવતા હોય છે. ઘેટાને પાડનારા જે લોકો છે, એ તેમને લીલો ચારો ઉપરાંત દાળનું મિશ્રણ, મકાઈ, જુવાર, ખોળ અને ખનિજ દ્રવ્યો ખવડાવતા હોય છે. શિયાળામાં ઘેટાઓને ઘરની અંદર રાખવામાં આવે છે અને તેમને પાંદડા, અનાજ અને સૂકોચારો ખવડાવવામાં આવે છે. હવે શિયાળામાં શું કરવામાં આવે કે શિયાળાની ઋતુ દરમિયાન આ ઘેટાઓને ઘરની અંદર રાખવામાં આવે છે અને તેમને પાંદડા, અનાજ અને સૂકોચારો ખવડાવવામાં આવે છે. તો લખી શકીએ કે શિયાળામાં ઘેટાઓને ઘરની અંદર રાખવામાં આવે છે. અને તેમને પાંદડા, અનાજ અને સૂકોચારો ખવડાવવામાં આવે છે. શિયાળામાં ઘેટાઓને ઘરની અંદર રાખવામાં આવે છે અને તેમને પાંદડા, અનાજ અને સૂકોચારો ખવડાવવામાં આવે છે. આગળ જોઈએ કે આપણા દેશના અનેક ભાગોમાં ઘેટાઓને તેમના ઊન માટે પાળવામાં આવે છે. તો કે આપણા દેશની અંદર દેશના અલગ અલગ ભાગોમાં ઘેટાઓમાંથી ઊન મેળવવા માટે આ ઘેટાઓને પાળવામાં આવે છે. હવે કોષ્ટક 3.1 માં ઘેટાઓની કેટલીક જાતિઓના નામ તમને આપેલા છે. તો તમે જોઈ શકો છો કોષ્ટક પેજ નંબર 26 ઉપર તમને કોષ્ટક નંબર 3.1 આપેલું છે કે ઘેટાઓની કેટલીક ભારતીય પ્રજાતિ, એટલે કે ભારતીયની ભારતમાં ઘેટાઓની કેટલીક જાતિ હોય છે. તો જેનું કોષ્ટક તમને આપેલું છે કે જેની અંદર કે ઘેટાઓની કેટલીક જાતિઓના નામ તમને આપેલા છે. આગળ જોઈએ કે જેમને આપણા દેશમાં ઊનના ઉત્પાદન માટે પાળવામાં આવે છે,
કોષ્ટકમાં તેમના વડે મળતી ઊનની ગુણવત્તા અને પોત કોણ દર્શાવેલા છે. એટલે કે જે ઘેટામાંથી જે ઊન મળે છે એ કેવું હોય છે અને એ ઘેટાનું એટલે કે એ ઘેટું એ ક્યાં સ્થાન ઉપર હોય છે તે તમને આપેલું છે. તો જોઈએ કે ઘેટાની કેટલીક પ્રજાતિના શરીર પર ઘાટી રૂવાટી હોય છે, જેમાંથી મોટા પ્રમાણમાં સારી ગુણવત્તાવાળું ઊન પ્રાપ્ત થતું હોય છે. આગળ જોઈએ, જેમ કે પહેલા આપણે જોઈ ગયા કે ઘેટાઓને પસંદગી લક્ષી સંવર્ધન વડે પેદા કરવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં કોઈ એક સારી જાતિના નર કે માદા પસંદ કરવામાં આવે છે. પસંદગી લક્ષી સંવર્ધન પ્રક્રિયા કરવા માટે કોઈ સારી જાતિના ઘેટાની પસંદગી કરવામાં આવે છે. કોઈ સારી જાતિના નર અને માદા ઘેટાઓની પસંદગી કરવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં કોઈ એક સારી જાતિના નર અને માદા પસંદ કરવામાં આવે છે. હવે જ્યારે પાળેલા ઘેટાના શરીર પરના વાળનો જથ્થો વધી જાય ત્યારે ઊન મેળવવા માટે તેને કાપવામાં આવે છે. શું કરવામાં આવે છે? તો કે જ્યારે આ સારી જાતિના જે ઘેટા છે એ ઘેટાઓના શરીર પરના જે વાળનો જથ્થો છે એ જ્યારે વધી જાય ત્યારે તેને કાપવામાં આવે છે અને તેમાંથી ઊન મેળવવામાં આવે છે. તો આ વાતથી મિત્રો આપણે કે ઘેટાનું પાલન અને સંવર્ધન. તો હવે આગળ તેના પહેલા આપણે જોઈ લઈએ કે કોષ્ટક નંબર 3.1 કે જે તમને આપેલું છે કે ઘેટાઓની કેટલીક ભારતીય પ્રજાતિઓ, તો જેમાં તમને આપેલું છે કે ઘેટાઓની કેટલીક પ્રજાતિ દર્શાવેલી છે, ત્યાર પછી એ ઘેટાઓથી પ્રાપ્ત થતું ઊન કેવી ગુણવત્તાવાળું છે એ આપેલું છે અને એ ક્યાં સ્થાન પરથી પ્રાપ્ત થાય છે એ દર્શાવેલું છે. તો જોઈએ મિત્રો કોષ્ટક નંબર 3.1. તો સૌથી પહેલું ઉદાહરણ છે કે લોહી. લોહી છે એ ઘેટાની પ્રજાતિ છે. શું છે? ઘેટાની પ્રજાતિ એટલે જાતિનું નામ. સૌથી પહેલું છે લોહી, ત્યાર પછી છે ઊનની ગુણવત્તા અને કયા રાજ્યમાંથી પ્રાપ્ત થાય છે. અને કયા રાજ્યમાંથી પ્રાપ્ત થાય છે. તો સૌથી પહેલું ઉદાહરણ છે તો કે લોહી. તો લોહી એ સારી ગુણવત્તા વાળું ઊન છે હોય છે અને રાજસ્થાન અને પંજાબ માંથી આ લોહી નામના ઘેટા પ્રાપ્ત થાય છે. ક્યાં પ્રાપ્ત થશે? તો કે રાજસ્થાન અને પંજાબ. ત્યાર પછી બીજું છે કે રામપુર ભૂસાયર જે ઘેટાની પ્રજાતિ છે એનું ઊન કેવું હોય છે? તો કે કથ્થઈ ઊન હોય છે. કેવું હોય છે? કથ્થઈ ઊન. રામપુર ભૂસાયર એનું ઊન કેવું હોય છે? તો કે કથ્થઈ ઊન છે. તો આ રામપુર અને રામપુર ભૂસાયર પ્રજાતિ ક્યાં જોવા મળે છે? તો ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ. ત્યાર પછી છે નાલી. તો નાલીનું ઊન કેવું હોય છે? તો કે ગાલીચાનું ઊન. આપણે જે ગાલીચા ભરવા માટે ઊન વાપરીએ છીએ એ ઊન કેવું હોય છે? કેનું હોય છે? તો કે નાલી નામના જાતિના ઘેટાનું ઊન હોય છે. અને એ ક્યાં પ્રાપ્ત થાય છે? તો કે રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં. તો જોઈએ નાલી છે ને નલી પણ કહેવામાં આવે.
એનું ઊન કેવું હોય છે? તો કે નાલીનું ઊન ગાલીચાનું ઊન હોય છે. તો આ ગાલીચાનું ઊન નાલી નામના જાતિના જે ઘેટાઓ છે ક્યાં જોવા મળશે? તો કે રાજસ્થાન, હરિયાણા અને પંજાબ. ત્યાર પછી છે તો કે બાખરવાલ. તો બાખરવાલ નું ઊન કેવું હોય? તો કે સાલના વરાંટ માટેનું ઊન, જે તમને ક્યાં જોવા મળે છે? જમ્મુ અને કાશ્મીરમાં. બાખરવાલ એનું ઊન સાલના વરાંટ માટે. જે તમને જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે. ત્યાર પછી છે તો કે મારવાડી. મારવાડીનું ઊન કેવું હોય છે? તો કે બરછટ ઊન. અને એ ક્યાં જોવા મળે? તો કે ગુજરાતમાં. મારવાડીનું ઊન બરછટ ઊન હોય છે ને એ આપણને ગુજરાતમાં જોવા મળે છે. ત્યાર પછી છે તો કે પાટણવાડી. તો પાટણવાડીનું જે ઊન હોય છે એ કેવું હોય છે? તો કે મોજા ગંજી જેવી હોજિયરી માટે, એટલે કે મોજા છે, ગંજી છે, આવી હોજિયરી બનાવવા માટે જે ઊન વપરાય છે એ ક્યાં ઘેટાનું હોય છે? તો કે પાટણવાડી નામના ઘેટાનું હોય છે, જે આપણે ગુજરાતમાંથી પ્રાપ્ત થાય છે. મોજા ગંજી જેવી હોજિયરી બનાવવા માટે, અને આ પાટણવાડી નામના જાતિના ઘેટા ગુજરાતમાં જોવા મળે. તો આ માહિતી હતી મિત્રો કે કેટલાક ઘેટાઓની ભારતીય પ્રજાતિઓ વિશે. તો આજે આપણે ટોપિક જોયો કે ઘેટાનું પાલન અને સંવર્ધન. તો એ કઈ રીતે કરવામાં આવે છે? તો એના વિશેનો જે ટોપિક છે એ તમારે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે હોમવર્ક ની અંદર લખવાનો છે. ત્યાર પછી અત્યારે આપણે જોયું કે કેટલાક ઘેટાઓની ભારતીય પ્રજાતિ છે, તો જે આ કોષ્ટક તમને દર્શાવેલું છે, તો આ કોષ્ટક પણ તમારે ફરજિયાત હોમવર્ક ની અંદર લખવાનું છે. અને હવે જે આગળનો ટોપિક આવે છે કે રેસાઓમાંથી ઊનમાં રૂપાંતરની પ્રક્રિયા, એટલે કે રેસામાંથી જે આપણે ઊનમાં રૂપાંતર કરીએ છીએ એ કઈ રીતે કરવામાં આવે છે, તો કે એના વિશેની ચર્ચા આપણે આગળ ભાગ ચાર ની અંદર કરીશું. તો અત્યારે આ આપણે જોયું તમારે હોમવર્ક ની અંદર લખવાનું રહેશે. નમસ્કાર.